વડોદરાની વાઇલ્ડલાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટ દ્વારા વડોદરા પાસે આવેલા ચાપડ ગામમાંથી 6.5 ફૂટના મગરને રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો. આજે સવારે 11:30 વાગ્યાની આસપાસ વાઇલ્ડલાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટના પ્રેસિડેન્ટ અરવિંદભાઈ પવારને ચાપડ ગામમાંથી મહેન્દ્રભાઈનો ફોન આવ્યો હતો કે અમારા ખેતરમાં એક મોટો અજગર આવી ગયેલ છે. આ કોલ મળતાની સાથે જ વાઇલ્ડલાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટના કાર્યકર કિરણ શર્મા અને વન વિભાગના અધિકારીઓને લઈને ત્યાં સ્થળ પર પહોંચ્યા હતા. ત્યાં પહોંચીને જોતા એક મોટો 6.5 ફૂટનો અજગર ખેતરમાં જોવા મળ્યો હતો. આ અજગરને 1.5 કલાકની ભારે જહેમત બાદ સહી સલામત રીતે રેસ્ક્યુ કરી વન વિભાગના રેસ્ક્યુ સેન્ટર પર લઈ જવામાં આવ્યો હતો. નમસ્કાર દોસ્તો મિત્રો, હું કિરણ કુમાર શર્મા વાઇલ્ડલાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટમાંથી 10:30ની આજુબાજુ મહેન્દ્રભાઈ રાઠોડનો વાઇલ્ડલાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટના હેલ્પલાઈન નંબર પર અરવિંદ પવારને કોલ ગયો હતો કે ચાપડ ગામની અંદર એક અજગર જોવા મળ્યો છે. તત્કાલ મેં ત્યાં જઈને તપાસ કરી તો ઓલરેડી એ ખેતરની અંદર જઈ ચૂક્યો હતો. ખાસો 1.5 કલાક મહેનત બાદ એની તપાસ થઈ, જાણ કરી કે ભાઈ હા ત્યાં એ બેઠો જ છે. તરત ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં કોલ કરીને જિગ્નેશભાઈને જાણ કરી કે ભાઈ અહીંયા 6 ફૂટની આજુબાજુનો એક અજગર છે, તો એને સેફલી રેસ્ક્યુ કરીને જિગ્નેશભાઈને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની અંદર સોંપી દેવામાં આવ્યો છે. એને કોઈ નુકસાન થયું બિલકુલ નથી. સબસ્ક્રાઇબ કરો ફેક્ટ ફંડ ન્યૂઝ ચેનલને અને યુટ્યુબ ઉપર બેલ આઇકન દબાવી સમાચારોની તમામ અપડેટ મેળવો.